प्रोट सिंधु पर जुगती पश्चिमिया मध्यमा गैसियानी गटारी हिंद देवी तणी कमर पर चमकती धटकसी तिक्ष जाने कटारी पहाड़ गुंडत मुखे कीर्ति उचारता गर्जती जल निधि गान सरणी भारती मातनी वंद तनिया वड़ी तने धन्य हो धन्य सौराष्ट्र धरणी केवी ज्ञातियो छे के काठी खसिया वसा सूर रजपूत ज्या मेर गो हील आ हीर बंका खड़ग ना खेलनी रंग भूमि मही जंग ना वागता नीत डंका सिंधोड़ो सूरज भीरू ने भड़ करे एवी धड़कती ढोल त्रंबालू धरणी अरे भारती मातनी वंद तनिया वड़ी तने धन्य हो धन्य सौराष्ट्र धरणी एवी होरटनी धरती सौराष्ट्रनी धरती एमा गोहिलवाड़नी धरती जनेता पोताना दीकरा ने घोड़िया में होराती वक्त एम कहती थी गोहिल राजमाता कहे मारा बाप ए जी राख जे मां मार बाल राजा जाज पर दे सोनी प्रीत करो घर घोड़ला हाकी तू प्रजानी सुन हालागी ए मारा बाप परदेश नो मोह राखीश मां पर घरे घरे घोड़ा हाँकी अने तारा प्रजा ना सुख दख पूछे ने ना सुखे सुखी दुखे दुखी था जे एवं समझा वाली जनेता ई तलाजा तालुका नो गोहिलवाड़ नो टीमाणा गाम गाम ना ठाकोर पण साहिबी टेको लई गई छे बधी रीते गाम मा सुख छे पण जिया बिन देख सरित बिन मारी ऐ संग भासत पियो बिन नारी जीव वगर नो माणस नो दे अने नदी वगर नो गाम अने पियो वगर नी स्त्री ई त्रण वस्तु हारा ई त्रण वाना हारा नथी लागता एम टिमाणा आम दाम ठाम बधी रीते सुखी छे પણ ગામના પાદરમાં નદી નથી ઠાકોરને મનમાં વિચાર આવે છે કે મારા ગામના પાદરમાં નદી હોય તો કેવું સારું એ નાના સા ગામડાના નાના વિહામાં વડલો ને બીજો ગોંદરે જીરે ગામના પાદર ખળખળ કરતી હાંજળ નદી વહી જતી હોય નદી ને કાંઠે વડ હોય છોકરા ઓળકોળમડા રમતા હોય ગામનું પશુધન છે એ ઝાડવાના છાંયે નદીના મીઠા મધ પાણી પી અને બેઠું હોય અને બેહું નદીમાં હેલારા લેતી હોય ધરામાં છોકરા ધુબકા મારતા હોય આવું મારા ગામના પાદર ન બને મનમાં વિચાર કરે નદીનું સર્જન કેમ કરું હું ઈશ્વર નથી શું કરું એમાં બંગાળ બાજુથી એક જાદુગર આવેલો અને જાદુના ખેલ દેખાડે ભાઈ નામ એનું ગોડિયો સત્ય ઘટનાનો પ્રસંગ છે એવા જાદુના ખેલ દેખાડે ઋતુ વગરના ફળ ઘડીક ચોમાસુ દેખાડે ઘડીક શિયાળો દેખાડે ઘડીક ઉનાળો દેખાડે એવા જાત જાતના અદભુત ભારત વર્ષમાં કોઈ ખેલ ન કરી શકે એવો જાદુનો જાણકાર માણસ ગામના પાદરમાં આવેલો ઠાકોર ખેલ જોવા માટે ગયા છે અને જંબુરિયાને હાકલ કરી અને ગોડિયો જાદુગર છે એ કહે છે કે જંબુરિયા ઠાકોર પધાર્યા છે બાપ શિયાળો દેખાડજો પણ ત્યાં તો આખું ગામ છે ટાઢથી થાર 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 જોવા માંડેલું હા જંબુરિયા આવે ઉનાળો દેખાડતો બાપ પણ ત્યાં તો ધોમ તાપ ઘડીકમાં શિયાળો દેખાડે ઘડીકમાં ચોમાહું દેખાડે આંબાની ગોટલીની માથે ફૂંક મારે એક ફૂંકે માથોડો આંબો થઈ જાય અને બીજી ફૂંકે એની માથે મોર આવે ને ત્રીજી ફૂંકે આંબાના ઝાડની માથે કેરીઓ લટણલમ ઝુલવા માંડે ઋતુ વગરના ફળ દેખાડે રાજાએ ઘોડિયાને કીધું ઘોડિયા તારા ખેલ તો અમે બહુ જોયા બાપ પણ હું આ ગામનો રાજા છું મારા એક મનનું સપનું અધૂરું છે શું
કે મારા ગામના પાદરમાં નદી નથી. એકવાર કહે ગોડિયા મારા ગામના પાદરને કાંઠેથી મારા ગામના પાદરમાંથી નદી વહી જતી હોય એવો ખેલ દેખાડ તો તું જાદુગર હાચો. અરે બાપુ જાદુના ખેલ તો ઘડી તમને અચંભામાં નાખીને અચંભો પમાડનારા હોય નદીનું સર્જન હું ક્યાં ભગવાન હતો. કે ગોડિયા તો તારી જાદુગીરીની માથે અરે તારા મુર્શદની માથે ફિટકાર છે તને જેને જાદુ શીખવાડ્યો. પણ ફિટકાર શબ્દ જ્યાં સાંભળ્યો ગોડિયા કીધું પણ બાપુ એ ઘડી બે ઘડીના ખેલ તમે નદીને જોઈને શું કરશો તમને આખી જિંદગી પસ્તાવો થશે કે ઘડી બે ઘડી મારા ગામના પાદરનું નદી તો જોઈ લઉં. અને ગોડિયાએ કીધું તો કરો ગામને ભેળું અને પનેહારીઓને કયો કે માથે પાણીના બેડા લઈ અને પાણી ભરવા માટે આવે ઘડીક નદીના મીઠા જળ ભરી લ્યો તમારા બેડામાં. ગામ આખું હલક્યું પનેહારીઓ હલ્યું પાતળ્યું ને નેણામાં નાગલી જો બન્યું હાલી જળ ભરવા પાતળ્યું હાલી જળ ભરવા પાતળ્યું. હાલ્યું પાતળ્યું નેણામાં નાંગલી જો બન્યું હાલી જળ ભરવા પાતળ્યું. કાંબી ઉલર કટે હરીગ ને ગમકે ઘુભર્યું ગમકે ઘુભર્યું એ ગમકે ઘુઘર્યું ને પગમાં જણ કે જાંજર્યું હાલી જળ ભરવા પાતળ્યું. હાલ્યું પાતળ્યું નેણામાં નાંગલી જો બન્યું હાલી જળ ભરવા પાતળ્યું હાલી જળ ભરવા પાતળ્યું હાલી જળ ભરવા પાતળ્યું. આખું ગામ હેલે ચડ્યું છે મેદની હકડી ઠેઠ જામી છે અને આયા ગોળિયાએ મંત્ર ભણવાના શરૂ કર્યા. પણ ત્યાં તો આખું ગામ અચંભામાં પડી ગયું. ગામને પાદર ખાળ 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 કે વહેતી નદી એ દેખાણી ગામને. રાજા એ સાબાસ ગોળિયા સાબાસ ગોળિયા સાબાસ ગોળિયા કે બાપુ આ તો બે ઘડીના ખેલ છે હમણે નદી અદ્રશ્ય થઈ જશે હમણે નદી વહી જશે. પાણી ખોબો ભરીને પીવું હોય તો પી લો નદીનું અને બાયું બહેનું ને કયો પાણી ભરવા હોય તો ભરી લે. અને બાયું એ બેડા પાણીના માથે લીધા ભાઈ નદીના પાણી ભરી. ગુરી તારા બેડ લે એ પૂનમ કે રો ચાંદ છે આજ ભાણ જળ ક્યો રે ગોરી તારા પાણી ડાન બેડ લે ગોરી તારા બેડ લે પૂનમ કે રો ચાંદ છે ભાણ જબ ક્યો રે ગોરી તારા પાણી શોરે ગોરી તારા પાણી ડાન બેડ લે ગોરી તારા બેડ લે નેહ કે રાની છે મારો જીવ તરી હોરે ગોરી તારા પાણી ડાન
માથે ગોરિયું પાણી ની હેલું લઈ અને હાલતી થઈ છે. રાજા દ્રશ્ય જોવે છે પણ રાજાના મનમાં પોરાના પલ્લા છૂટે છે. સાબાસ ઘોડિયા, સાબાસ ઘોડિયા, આ એ ઘોડિયા કે તો ગામ ઘરા તને આપું, કે તો મારું માથું ઉતારી દો, પણ ઘોડિયા હવે તું તારા મંત્ર ભણી નદીને પાછી ન ભરાવતો. ઘોડિયો કે બાપુ, એ મંત્રની હારે તો અમારા જીવ જોડાણેલા હોય, જેનું સર્જન અમે કર્યું હોય જાદુથી, જાદુને અમારે પાછો વાળો જોઈએ બાપુ, ને તારે મારું મોત થાય. અરે ગોળિયા, તારે માગું હોય માગી લે, ભલા માના કહેતો તું ગામ ઘરા દઈ દઉં, પણ ગોળિયા બે હાથ જોડીને હું ઠાકોર તને વિનંતી કરું છું, રાજા તારા પગમાં પડું છું, મારા ગામના પાદરથી તું નદી ન જવા દેતો. ગોળિયો મંત્ર પાછા ભણવા માંડ્યો. રાજાને એમ થયું ગોળિયો મંત્ર ભણી નદીને અદૃશ્ય કરી નાખશે. એક ઝાટકે ગોળિયાનો તલવારથી માથું ઉતારી લીધું અને ટીમાણા ગામના પાદરમાં એ ગોળિયાના માયાજાળથી સર્જેલી નદી આજે પણ ગોળી નદી વહી જાય છે. ગોળી નદી, ગોળિયાએ નદીનું સર્જન કરેલું એટલે એ ગોળી નદીનું નામ ગોળી પાડ્યું. રાજાનો કોપ ન ઉતરે એટલે ગોળિયાનો જે કુટુંબ પરિવાર, કુટુંબ કબીલો બધો હતો એ બંગાળથી આવેલા પાછા બંગાળમાં વ્યાગ્યા થાય. નાનો એવો 7-8 વર્ષનો દીકરો માં દીકરાને સંસ્કારના સિંચન કરે છે અને મુર્શદ જાદુના ખેલ શીખવાડે છે. આમાં એક દીકરો રમતો રમતો, 7-8 વર્ષનો દીકરો ઘરેથી રમતો રમતો ગામના પાદરમાં નદીએ વહી ગયો. માને ખબર પડી, મારો દીકરો જોયો? કારણ કે આંધલાની એક આંખ જેવો દીકરો. કોકે કીધું કે માં તમારો દીકરો નદી બાજુ જાતો હતો, નદી બાજુ, અને ડોટ મૂકી ભાયો. ત્યાં તો એ ગોળિયાનો દીકરો નદીમાં પગ જબોળી અને વાદળની હારે વાતો કરે છે. દોડી માએ તેડી લીધો. અરે હા 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 હા, મારા બાપ, ક્રોધ એટલો બધો ચડેલો કે આ દીકરાને મારો, નદી બાજુ કોઈ દી જાય નહીં, કારણ કે નદીએ તો એના બાપનો જીવ લીધો છે. બેટા, અહીંયા શું કરતો હતો તું? માં, હું વાદળના છોકરાની હારે વાતો કરતો હતો. વાદળના છોકરા હારે વાતો? તો કે હા, શું કહેતા હતા વાદળના છોકરા તને? માં, મને વાદળના છોકરા એમ કહેતા હતા. શું? ઊંચા કરી બે હાથ ને રે ઘડીક ઉભલો રે જે બાળા રાજા તને તેડી જશું ગમે દેશ વિદેશે. મને વાદળના છોકરા બોલાવતા હતા. માં એમ કહેતા હતા, ગાલે મારી ભેળો, અમે તને દુનિયાની સૈર કરાવશું, દુનિયાની યાત્રા કરાવશું. બાળા રાજા તને તેડી જશું અમે દેશ વિદેશે. પછી તે વાદળના છોકરાને શું કીધું? કે મેં એટલું કીધું, મારો બાપ નથી, મારી માં એકલી છે. ના રે બાપુ, મારી માં વલેડી વાટું જોશે ને રોશે. ના રે બાપુ, મારી માવલડી વાટું જોશે ને રોશે. મારી માં મારા વગની રોશે, મારો બાપ મરી ગયો, મારી માં નોધારી છે. પણ ત્યાં તો ખમકારા મંડી કરવા મુર્શદ ને કીધું કે આને એવા જાદુના ખેલ શીખવાડો કે એના બાપ નો વેર લઈ શકાય. અને 18 વર્ષનો થયો ત્યાં સુધીના જાદુ મંત્ર ના એવા ખેલ શીખ્યો. પણ રોજ માં કહેતે જોજે, હો ગોહિલવાડમાં તળાજા તાલુકાનું ટીમાણા ગામના પાસે તારા બાપે નદી સદી છે, એ ઠાકોર જીવતો હોય ત્યાં સુધી તારા જાદુના ખેલ બધાય નકામા છે. માં શીખવાડતી ત્યાંને 18 વર્ષનો થયો અને પૂર્ણ ખેલ શીખી, પૂર્ણ જાદુ શીખી અને પાછો સૌરાષ્ટ્રમાં આવ્યો. ભાઈ, જ્યાં કડક ધરતી ખડક ની વિકરાળ મૂર્છા વીર છે, સતી સંત ને સાવજ ધણી ગાંડી જનેતા ગીર છે. એવી ધરતી માં આવ્યો, નદી પોતાના બાપે સર્જેલી ગોળી નદી ન્યા ઉતારો કર્યો વડની હેઠે. અને મેઘાણીભાઈ લખે છે કે નાના જા ગામડા ના નાના રે વિહામા વડલો ને બીજો ગોંધરે.
રાજા ગામડાના નાના વિહામાં વડલો ને બીજો ગોંધરે જીરે વડલે રે ગોવાલિયાની વાહલડી વાગતી વડલે ગોવાલિયાની વાહલડી વાગતી ગોંધરે ગાયું નાહી હો રાજી રે ગોંધરે ગાયું નાહી હો રાજી રે હાલો બાળ કન્યા ઉલકાંબડે ગોંધરે ગાયવા ચરણી જીરે નદીએ રમે બાળ કન્યા ઉલકાંબડે ગોંધરે ગાયવા ચરણી જીરે પોતાના બાપની સર્જેલી નદી જોઈ જ દીકરાએ મનમાં વેર બાપનું ભૂલાતું નથી એક પછી એક ખેલ એમ બાપ કરતો હતો એમ ગામના પાદરના ચોકમાં આવીને દીકરાએ ખેલ શરૂ કર્યા જે જુવાનીમાં ઠાકોર હતા એ ઠાકોર વ્રત થઈ ગયા છે દ્રગદ્રગ નહીં તે જ દેખ જપ ડગ મગ પગ પગ મગ મગ ગલગ ભરમ જગ જગ મુખ દંત બચન જપ ભગ ભગ જમંગ અનુચાર લગ ભગ જગરમ ચલ તલ કી ખબર લેત હરિ ભૂતલ ચલ સદબંત જન્મ સુધરાય જટપટ મન ચૈત કપટ તજ ખટપટ કાલ નફટ સિદ્ધ ઝપટ કરાય દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ અને પગ પગ મગ મગ અલગ પરમ ઠાકોર વ્રત છે પણ ઘણા વર્ષે પાછો આજ ખેલ જોવાનો મોકો મળ્યો છે અને આમ જ્યાં ઠાકોરની સામે નજર ગઈ ત્યાં પર તપ્ત તેલ જલ બંધ જ્વાલ દબ ભોક પૂંસ જાગ્યો કરા અને ગોળીએ ખેલ શરૂ કર્યા ને એમાં આંબો ઉગાડ્યો ને આંબાની માથે કેરીઓ આવી ઠાકોરે કીધું કાય છોકરા આવો તો અમારા ગામના પાત્ર એક બંગાળથી ગોળિયા નામનો જાદુગર આવ્યો તેને નદીનું સર્જન કરી દીધું પણ આ તો ખોટા જાડવાના ખોટા ફળ એ ફળ ખવડાયું તો સાચો માનું અને એક વેંચની કેરી તોડી અને ઠાકોરને કીધું હું કહું ત્યારે તમે એની માથે છરી ચલાવીને ચીર પાડજો અને સાહેબ એ ઠાકોરના હાથમાં કેરી આપી અને અહીંયા ગોળીએ મુઠ્યું વાળી અને ઠાકોરને કીધું હતું કે હવે પાડો ચીર એ પાડો ચીર એ ઠાકોરે કેરીની મારથી ચીર પાડી અને પોતાનું માથું છે માથેથી ખડી ગયું અને ગોળીએ ગડગડતી દોટ મૂકી અને નદીને કિનારે આવીને હાકલ કરી કઈ ગોળી નદી મારા બાપે જો સર્જન કર્યું હોય તો તું મારી બેન કહેવા મને ગામ મારી નાખશે પણ મારા બાપના વેરનો બદલો લેવા બંગાળથી અહીં સુધી આવ્યો છું મોન મારી લાજ તું નહીં રાખ અને કહે છે કે ભર ઉનાળે ગોળી નદીમાં પૂર આવ્યું અને ગોળીઓ ઠેકીને સામે કાંઠે નીકળી ગયો તરી અને આખું ગામ જોતું રહ્યું આજે પણ ટીમાળા ગામ છે ગામને પાદર ગોળી નદી વહી જાય છે દુનિયામાં આને ચમત્કાર કયો જાદુના ખેલ કયો પણ ઇતિહાસ એમ નામ અડીખમ આ વાતને જાળવતો ઊભો છે અને મેઘાણીભાઈ એટલા માટે કહે છે કે સૌરાષ્ટ્રમાં આવી ખમીરવંતી જાતિઓ જન્મી છે ત્યારે આપણે એને હજારો વખત વંદન કરવાનું મન થાય એ કાટી ખસિયા વસા સુર રજપૂત જામેર ગોહિલ આહિર બંકા ખડગ ના ખેલ ની રંગ ભૂમિ મહી જંગ ના વાઘ તાનીત ડંકા પોતાના ગામના પાદર નદી અને ગામની પ્રજાના સુખ માટે ઠાકોરે પોતાનું બલિદાન આપી દીધું ગોળીએ બાપનો વેર વાળી લીધું અને ટીમાણા ગામને પાદર નદી ઊભી છે ત્યારે એસી ધુડા સુર જા ભીરુને ભડકરે અને એવી ધડુકતી ઢોલ ત્રંબાલુ ધરણી એ ભારતી માતની વંદ તનિયા વડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એ તન ધન્ય હો ધન્ય